હેલો, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? બધા બધા મજામાં જશો? અમે પણ એકદમ મજામાં છીએ. સાંજના 6 વાગ્યા છે. તો ફ્રીજ નહોતી, ડેલીમ કલર કરતી કાલ રાતે કર્યું, પછી એક પીછળો કર્યો તો પછી મૂકી દીધું. તું 12:30 વાગી ગયો તો ને, તો પછી આજે સવારે બધું ઘરનું કામ કરીને થોડુંક એવું કર્યું, પછી પાછું બપોરના જમવાનું બને એવું, પછી જમ્યા. તો અહીંયા તડકો આવી જાય ફરિયામાં, તો પછી થોડી વાર આરામ કર્યો. પાછું 4 વાગે ઉઠીને પાછો બીજો પીછળો મેળો આગળ પાછળ, તો બાકી જ હતું. કાલ કર્યું જ નહોતું, એ બધું કર્યું, આખી ડેલી કમ્પ્લીટ થઈ ગઈ. તો આપ તમે મને કહેજો હો કોમેન્ટમાં કે મેં કેવી ડેલી કરી છે કલર. કેમ કે આપણને કલરવાળા કામ કરતા હોય એવું તો ન આવડે, આ તો રડે એવું આપણે કરી નાખ્યું. અને હવે આપણે થોડીક વાર પછી ધૂપ દીવા કરી પછી જમવાનું બનાવશું વારુમાં. તો આપણે વારુમાં શું બનાવી ત્યારે જણાવીશ, તો વ્લોગમાં બનાવી રહેજો. સાંજના 8 વાગી ગયા છે અને આપણે વારું બનાવવાનું ટાઈમ થઈ ગયું છે. તો આજે સાંજના વારુમાં બનાવશું આપણે મેથીની ભાજી સાથે થોડી ઘઉંની રોટલી અને બાજરાનો રોટલો, બંને બનાવશું. કેમ કે મેથીની ભાજી સાથે બાજરાનો રોટલો મજા આવે. એમાં હવે શિયાળો આવી ગયો હોય તો મેથીની ભાજી બહુ ભાવે, કેમ કે હવે મેથી મસ્ત આવે એમ શિયાળામાં રોજે રોજ. તો ક્યારેક એ ભાજી ખાવી જોઈએ, લીલોતરી સારી કહેવાય. તો આપણે હવે ભાજી કરશું. તો અત્યારે ભાજી બાજરાના રોટલા ને થોડી સાથે રોટલી. તો ચાલો આપણે આપણે તેલ મૂકી દીધું છે, મેથી સાફ થઈ ગઈ છે અને જો એક ટમેટું સુધારી લીધું છે. તો આપણે મેથીની ભાજી બનાવશું. બહુ કડવી ન લાગે ને એટલે થોડુંક એક ટમેટું ને એક ખુશ ખાતું. તેલ આવી ગયું છે ને, તો જરા આમાં કંઈ રાઈ ને એવું નાખવાનું, થોડી વાર ટમેટું સરવા દઈશું તેલમાં. આપણે એમ થોડુંક એવું મીઠું નાખી દઈએ ટમેટા પૂરતું, તો એમ ફટાફટ ટમેટું પડી જાય. આપણે જો ટમેટા ગળી ગયા હે મસ્ત, તો આપણે એમાં મેથી નાખી દેશું. મેથી હોય કે બે પૂરા હોય એમ થઈ જાય થોડીક. આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું ઓર્ડર. મરચું આમાં તો સાથે જ મરચું રાખે. હવે એને હલાવી લઈશું આપણે. તો ચાલો હલાવી લઈએ અને પછી થોડી વાર તેલમાં ચડવા દઈશું, પછી આપણે ચણાનો લોટ નાખશું. મેથીની ભાજી સરસ આમ ઉપડી ગઈ, ઉપર તેલ આવવા નહીં ગયું. તો આપણે આમાં થોડોક એવો ચણાનો લોટ ઝાઝો નથી નાખવાનો, ખાલી થિકનેસ થાય ને એટલો જ, એટલે 1 થી 1.5 ચમચી જેવું નાખશું. થોડુંક થિકનેસ આવી જાય ભાજી. ભાજી મસ્ત થઈ ગઈ છે. હવે આપણે લાસ્ટમાં, હા હવે ભાજી ગેસ બંધ કરવાનું છે ત્યારે થોડુંક લીંબુ નાખશું. તો કડવાશ ઓછીથી છે, મને છે ને કડવું હું ફાવે, તો હું થોડુંક લીંબુ નાખી દઉં ને. આપણી જો ભાજી રેડી છે એટલે આપણે ગેસ બંધ કરી દઈએ. જો ભાજી થઈ ગઈ છે રેડી, હવે આપણે ઘઉંનો લોટ બાંધી લઈએ ફટાફટ.
તો જો સાંજના 10 વાગી ગયા છે, આપણે વારું પણ કરી લીધું છે, શિયાળો આવ્યો ને એટલે મને તો ભૂખ લાગે વહેલી વહેલી, તો મેં જમી લીધું છે બાબા પૂછી સાથે જ. પછી જો વાસણ સંજવારે પોતા બધું થઈ ગયું હે, અને પછી હવે હે ને આપણે દિવાળીનો તહેવાર આવે હે, કાયમ જલસા જ કરવાના હે. હવે લાભ પાંચમ સુધી આપણે હે ને કાયમ જલસા જ કરશું, નવી નવી રંગોળીઓ કરશું, પછી દીવડા કરશું, ઘરને જગમગ કરશું. અને પછી આપણે અત્યારે તો જો બધું બાયુને ઘરનું કામ હોય થઈ ગયું હોય, હવે તો તું કાલે 11 છે, કાલથી દિવાળી ચાલુ થશે, ઘરને જગમગ કરવાનું કામ, અને પ્રકાશ આપશે દીવા આપણા ઘરને. ને પછી એને આપણે તો આપણે કંઈ ખરીદી કરવાની નહોતી, જે ઘરની નાની મોટી વસ્તુ હતી એ તો હું લઈ આવી, બાકી મારા માટે અત્યારે કાંઈ લેવાનું નથી, કેમ કે થોડાક દિવસ પછી જ દેવ દિવાળીના દિવસે જ મારા કાકાના છોકરાને લગ્ન છે, તો આપણે ત્યારે મારા માટે ખરીદી કરશું, અત્યારે આપણે કંઈક જરૂર નથી. અને સાડી તો આપણે કંઈક પ્રસંગમાં જ પહેરવાની હોય, એટલે ખોટી કબાટ પહેરે એવા આપણે કંઈક ખર્ચા કરવાની જરૂર નથી, તો આપણે મેરેજમાં કરશું ખર્ચા, ત્યારે મોજ કરશું. અગા કાકાના દીકરાને લગ્ન છે આપણે દેવ દિવાળીના દિવસે જ, તો આપણે બધી લગ્નગાળો નજીક આવી ગયો હે, દિવાળી જાય પછી બધા લગ્નગાળો નીકળશે, તો બસ મોજ જ કરવાની હવે દિવાળી, દિવાળી પછી લગ્નગાળો. તો ચાલો લગ્નમાં આમને મહિના રહેજો, આપણી ડેલીને કલર કમ્પ્લીટ થઈ ગયો છે એ પણ મને કોમેન્ટ કરજો હો, ભૂલતા નહીં. અને આપણો ડેઈલી વ્લોગ જોતા રહેજો, કાયમ નવું નવું જે આપણે વાતચીત કરીએ ડેઈલી વ્લોગ, બીજી આપણે દિનચર્યા કાયમ ઘરમાં શું કરીએ શું નહીં. બાકી ડેઈલીમાં હે ને ક્યાંક ક્યાંક થોડું થોડા પોપડા કલરના ઉખડી ગયા, તો આપણે અત્યારે કલર કરશું મસ્ત પાછો હતો એવો, પાછો પોપડા ઉખડી ગયા હે ને એટલે આખે ડેઈલીને જ કલર કરી નાખશું, એટલે ડેઈલી હે ને મસ્તથી જે દિવાળી આવે ને તો રાતના 11 વાગે હું કલર કરવા બેઠી હું, કેમ કે આજે હજે 1.5 વાગે આવવાના હે, તો મેં કીધું કે ડેઈલીને કલર કરી નાખો, આપણે જે કલર કામ કરતા હોય એવો કલર કરતા જ ન આવડે, આ તો આપણું રડે એટલે એવું કરી નાખીએ. તો જો એક પીછડો મરાઈ ગયો હોય ક્રીમ કલરનો, મરું તો છેલ્લે કરશું, તો ક્રીમ કલરનો એક પીછડો અહીંથી મરાઈ ગયો હે, અને મેં જોવો અહીંયા નીચે કેવા માંદણા કર્યા, આપણને બહુ ફાવે નહીં પણ શોખ કે આ કરી નાખીએ એમ, તો આપણે એક પીછડો મરાઈ ગયો હવે એને હુકાવા દઈએ થોડીક, પછી આપણે બીજું પીછડું મારશું. ડેલી બતાવ આપણે જો ડેલીમાં હે ને એક ક્રીમ કલરનો એક પીછડો મરાઈ ગયો હોય, અને આપણે આ બ્રાઉન કલરનો જ્યાં જ્યાં છે ને ત્યાંય આપણે એક પીછડો મારી દઈએ, પછી કાલે સવારે કા બપોર પછી બીજો પીછડો મારશું, અત્યારે 12:30 થઈ ગયો, તો કાલે હું 2 પીછડા મારી લઉં ને, એક પેલો ને કાંઈ બીજો, પછી હું તમને આખે આખી ડેલી બતાવીશ કે જો આખે ડેલીમાં કલર થઈ ગયો પછી કેવી લાગે ને એ મને કહેજો. આપણી ડેલીમાં મસ્ત કલર થઈ ગયો હે, ડેલી આજે કમ્પ્લીટ થઈ, કાલ રાતે એક પીછડો માર્યો અને આજે બપોર પછી એક પીછડો માર્યો, તો જો ફાઇનલી ડેલીમાં કલર થઈ ગયો છે મસ્ત, દિવાળી દેખાય છે ને થઈ ગઈ ને, તો આપણે એને ફાઇનલી હવે હે ને 11 વાગી ગયા, હજી વચ્ચે તો આવ્યા નથી, તો હું તો હે ને 12 ખાટલે બેસવા જાઉં છું, ત્યાં મોબાઈલ જોઈશ, વિડીયો એડિટિંગ કરીશ, એવું કરીશ, તો આપણે આજનું વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો, શેર કરજો, લાઇક કરજો, અને ખાસ તમને હું બધાને કહું છું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ફૂલ વિડીયો જોવાનું પણ ભૂલતા નહીં, રેગ્યુલર આપણા વિડીયો જોવાનું ચૂકવાનું નથી તમારે બધાને. તો ચલો આજનું વ્લોગ અહીંયા જ પૂરો કરી, કાલે નવા વ્લોગમાં પાછા મળશું, તો બધાને ગુડ નાઇટ, ટેક કેર, બાય.